શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ મંદિરની અંદર વિરાજમાન શ્રી રાધા કૃષ્ણદેવ હરે કૃષ્ણ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ પ્રાર્થના કરી પૂજનીય વંદનીય સર્વે સંતોના ચરણોની અંદર વંદન પ્રણામ પ્રાર્થના કરી આપ સર્વેના હૃદયની અંદર વિરાજમાન શ્રી હરિના ચરણોમાં વંદન પ્રણામ કરી વિદુર નીતિ નવાહન પારાયણના અંતિમ દિવસનો નવમા દિવસનો શુભારંભ ખૂબ જ સુંદર વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો છે. ધૃતરાષ્ટ્ર વિદુરજીને એમ કહે છે કે હજુ મને સાંભળવાની બહુ ઈચ્છા છે, હજુ મને તું કંઈક સારું સારું સંભળાવ. ત્યારે વિદુરજીને થયું કે હવે જ્યારે આપણે દવા કરવા બેઠા જ છીએ તો આપણે દવા બધી પૂરી જ કરી દઈએ. મહાત્મા વિદુર કહે છે કે વગર વિચારે ક્યારે પણ વખાણ કરવા નહીં, વગર વિચારે ક્યારે પણ કોઈના વખાણ નહીં કરવા. કેમ એવું? તો મહાત્મા વિદુર નો કહેવાનો અર્થ બહુ અદભુત છે. જમતી વેળાએ ક્યારે ભોજનના વખાણ નહીં કરવાના. જમતા આવીએ ને ત્યારે ભોજનના વખાણ નહીં કરવા, તો કરવાના ક્યારે? પછી જાય પછી. જમતા જમતા તમે ભોજનના બહુ વખાણ કરો અને પછી બહુ વખાણ કર્યો, આજ ભોજન બહુ સારું બહુ સારું બહુ સારું, અને પછી પેટની અંદર અનુકૂળ આવે નહીં અને કાં પછી તબિયત બગડે, વોમિટ થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય, તો બધું ખાધેલું બધું બહાર નીકળી જાય, વખાણ કરેલા નકામા જાય ને. એટલે જમ્યા પછી કે જમતા પહેલા વખાણ નહીં કરવાના, પચી જાય પછી જ વખાણ કરાય. એક ભાઈ કોઈને ત્યાં મહેમાન ગતિ માણવા ગયેલા તો સમોસા બનાવેલા. અબ્દુલ ભાઈએ સમોસો ખાધો અને પછી તો સમોસો બહુ સારો હતો એટલે એને તો બહુ વખાણ કર્યા, ઓહો સમોસા બહુ સરસ બન્યા છે. લગભગ જે ભાઈ પીરસવા વાળો હતો ને પછી આગ્રહ કરી કરી જમારે ને. તમે કોઈ બી વસ્તુના વખાણ કરો કે શીરો બહુ સારો છે એટલે પીરસવા વાળાને શું થાય, અમને શીરો બહુ ભાવે છે એટલે અમને જમાડો કે. અને પછી બરોબરના સમોસા એવા ખવડાવ્યા એવા ખવડાવ્યા, પેલા ભાઈનું સમોસા ખાઈને જ પેટ ભરાઈ ગયું. પછી એને બીજી જગ્યાએ જવાનું એટલે તાત્કાલિક ગાડીમાં બેઠો ત્યાંથી. અને જેવું ગાડીમાં બેઠો એટલે ગાડીમાં તો શું અમેરિકા જેવા રસ્તા હોય ને ઇન્ડિયામાં, તો ક્યારે ખાડો આવે ક્યારે ટેકરો આવે કઈ નક્કી નહીં ઇન્ડિયામાં. તો ગાડી ઉલરે ઊંચી નીચી થાય એટલે પેલા ભાઈના પેટમાં સમોસા પણ બધા ઊંચા નીચા થાય. અને પછી તો એવા ઊંચા નીચા થાય ને સીધા બધા સમોસા બહાર નીકળી ગયા એટલે એને વોમિટ થઈ ગઈ. ને જો વખાણ ક્યારે કરવા, પચી જાય પછી. જો સમોસાના બહુ વખાણ કર્યા શું છે, સમોસા બધા બહાર આવે. એટલે જમતી વેળાએ ભોજનના કોઈ દિવસ ક્યારે વખાણ કરવાના, એ પચી જાય પછી જ કરવા. જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી એના વખાણ કરાવે નહીં. ને આપણે જમવાની તો બધી બહુ બહુ વાતો કરી છે, સારું જમવું થોડું જમવું વ્યવસ્થિત જમવું, આપણે જમવાની બહુ વાતો કરી છે, જમવા ઉપર કે બહુ આપણે વિશ્લેષણ કરવું નથી. પછી માણસના વખાણ ક્યારે કરવા, તો જ્યારે એની યુવાની પૂરી થઈ જાય પછી ગયેલો થાય ને પછી વખાણ કરાય. ના ભાઈ આ બહુ યુવાન હતો ત્યારે એને દેશ માટે સક્ષમ માટે બહુ કાર્યો કર્યા છે, પણ જો યુવાન હોય અને સારા કામ કરતો હોય તમે એના વખાણ કરો ને તો પછી ફૂલણજી ફૂલાઈ જાય. કોઈ બી માણસ હોય ને એ ફૂલાઈ જાય. આ માણસ કેવો છે ખબર છે? આ માણસ ફુગ્ગા જેવો છે. એમાં તમે હવા ભરો ને ફૂલાતો જાય ફૂલાતો જાય ને પછી ઓવર લિમિટ થાય એટલે ફુગ્ગો ફૂટે. એટલે માણસનું પણ એવું છે, એના બહુ જાદા વખાણ કરવાના નહીં. જાદા વખાણ કરો તો પછી ઉપાધિ થાય નુકસાન થાય છે.
લડાઈ પૂર્ણ થયા પછી સુરવીરના વખાણ કરવા. કોઈ સુરવીર હોય, કોઈ યુદ્ધ હોય તો એના વખાણ લડાઈ પૂર્ણ થાય પછી કરવા, કે ફલાણાભાઈ યુદ્ધમાં ગયા હતા પણ એની લડવાની જે આવડત છે બહુ અદભુત છે. પણ તમે પેલા વખાણ કરો ને પછી હારી ના આવે તો આપણે વખાણ કરેલા નતા માને. સંતોના અને તપસ્વીના વખાણ દેવ પૂર્ણ થયા પછી કરવા, એમની નહીં કરવા. તો સાધુના કે તપસ્વીના વખાણ કરવા હોય તો એમની ના કરાય. દેહ પૂર્ણ કરી દે, સિદ્ધિને પામી જાય પછી તમે કહો ના ફલાણા સ્વામી છે બહુ સારા છે, બહુ તપસ્વી છે, મહિમા વાળા છે, વચન સિદ્ધ છે. એ જ્યારે સિદ્ધિને મેળવે પછી બોલવું. તમે હજુ તો શરૂઆત જ હોય, પેલું પગથિયું માંડ્યું હોય, તમે ગોળ પાવાનું ચાલુ કરી દો તો નુકસાન થાય. પછી માર્ગમાં વિદુર ના પાડે છે કે ક્યારે પણ એવી રીતે કોઈના પણ વખાણ કરવાના નહીં. પછી ઋષિનામ ચ નદીનામ ચ કુલાનામ ચ મહાવનમ પ્રભવો નાદિગંતવ્યો તિનામ. મહાત્મા વિદુર કહે છે કે નદીનું મૂળ અને સાધુનું કુળ જીવનમાં ક્યારે પણ પૂછવું નહીં. સાધુનું કુળ નહીં જોવાનું અને નદીનું મૂળ નહીં જોવાનું. કારણ કે સાધુનું મૂળ તમે જોવા જાવ તો આ વ્યાસજીનું મૂળ તપાસ ઓછી વાતમાં આવે, કશું જ ન આવે. મુક્તાનંદ સ્વામીનું મૂળ તમે તપાસો તો શું વાતમાં આવે, કશું જ ન આવે. સાધુનું મૂળ કોઈ દિવસ ક્યારે સાધુનું કુળ વિશે વાત જ નહીં કરવાનું, પૂછવાનું જ નહીં. તમે ચિયા ગોમના સ્વામી ક્યાંથી આવે, શું છે, શું નહીં, કોઈ સાધુનું કુળ ક્યારે પણ પૂછાય નહીં, નદીનું મૂળ પણ ન પૂછાય. પછી મહાત્મા વિદુર કહે છે કે જેને પણ રાજ્ય ટકાવવું હોય એને આટલી બાબતો ઉપર ધ્યાન રાખવું. જેને પોતાની સત્તા ટકાવવી હોય એને હોદ્દો હાચવી રાખવો હોય એને આટલી બાબતો ઉપર ધ્યાન રાખવું. એક, બુદ્ધિશાળી વ્યક્તિઓનો આદર કરવો. જેને સત્તા ટકાવવી હોય, રાજ્ય ટકાવવું હોય, પોતાનો હોદ્દો જાળવી રાખવો તો બુદ્ધિશાળી વ્યક્તિઓનો આદર કરવો. જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય ને એને માન સન્માન આપો, એની પાસેથી કંઈક જ્ઞાન ગ્રહણ કરો. બુદ્ધિશાળી વ્યક્તિનો આદર કરો, મૂર્ખાનો ના કરે. સત્તા ટકાવી હોય, જો સત્તા ટકાવી હોય તમે મૂર્ખાનો આદર કરો ને તો ઉઠમણું વેળા શકતું થાય. હા, એ જાતું ટકે નહીં પછી. એટલે મહાત્મા વિદુર કહે છે કે બુદ્ધિશાળી વ્યક્તિનો આદર. પછી ગરીબોને સહાય કરવી. જો જેને સત્તા ટકાવી હોય એને ગરીબોને સહાય કરવી. સહાય કરવી એટલે તક આપવી, પૈસા કમાવાની એને ગરીબોને, જેને સત્તા ટકાવી હોય. પછી પક્ષના બીજા શાસકો સાથે સરળતાભર્યો વ્યવહાર કરવો. જેને સત્તા ટકાવી હોય એને પક્ષના જેટલા માણસો હોય ને એની સાથે સરળતાભર્યો વ્યવહાર કરવાનો. સરળતાભર્યો સત્તા વિશે તો ક્યારે પણ ગરમ થવાય નહીં, એવું વિદુરજી લખ્યું છે. ક્રોધ નહીં કરાય સત્તા વિશે ક્યારે. રાજા હોય તો રાજાએ જીવનમાં ક્યારે પણ ક્રોધ કરવો નહીં, એને તો બરફનો ટુકડો માથે લઈને જ ફરવું. એટલે કેમ સત્તા વિશે ઠંડા રહેવું, એનું કારણ છે કે જો સત્તાધીશ હોય અને ગરમ થઈ જાય તો એના ક્રોધથી કેટલાય માણસોને નુકસાન થાય. આમતું ફાલતું માણસ ક્રોધ કરે ને તો એમાં કઈ ફરક ન પડે, અશ્વર ફરક ન પડે, ગમે એમ ધુવાણ કાઢી જતો રહે વાંધો ન આવે. પણ સત્તાધીશ જવાબદાર વ્યક્તિ ક્રોધ કરે ને તો બહુ ફરક પડે. કેમ ખબર છે? ગમે એની ઉપર તમે ખીજાઈ ગયા, જવાબદાર વ્યક્તિ ગમે એને ખીજાઈ જાય અને આમ ટુચકારી નાખે તો પેલાને છે ને તરત લાગવું પડે કે બીજા કોઈ કીધું હતું હજુ માને ના આવે. પણ તમે સત્તા ઉપર બેસી તમે આવી રીતે વ્યવહાર કરો, આવી રીતે વર્તન કરો, એટલે સત્તા દિશે તો ચારે દિશાનું જોઈ અને પછી જ વ્યવહાર કરવો, એ સિવાય વ્યવહાર કરવો નહીં. સત્તા ઉપર બેસવું એટલે તલવારની નહીં પણ ખાંડાની ધાર ઉપર ચાલવા બરોબર છે. ખાંડા ખાંડા જોયું છે, ખાંડું કોઈ દી તમે? આપણે કીર્તનમાં એક લીટી આવે છે કે ભક્તિ ખાંડા કેરી ધાર. તો ઘણા માણસો એવું સમજે છે ખાંડું એટલે ખાડો,
ખાંડુ વસ્તુ જુદી છે, જે તલવાર આવે ને એ રીતે ખાંડુ આવે, તલવાર ને એક જ બાજુ ધાર હોય. અને આપણા સંત એવું લખ્યું કે સત્સંગમાં ચાલવું એટલે તલવાર ની ધાર ઉપર ચાલવા બરોબર છે, પણ કોઈ સાધુ બીજા આવ્યા છે ને એમને ખબર હતી કલયુગમાં માણસો બહુ હોશિયાર હોય અને એમાં તમે બધા બહુ ભેજાબાદ, તલવાર ને ઊંધી કરી એની ઉપર ચાલવા છે. એટલે પછી પેલા સાધુએ છે ને બહુ અદભુત વાક્ય લખી નાખ્યું કે ભક્તિ ખાંડા કેરી ધાર, તલવાર કેરી નહીં, કારણ કે ખાંડા હોય ને એને બંને બાજુ ધાર હોય ખાંડા ને અને આગળ અણી હોય, અને તમે એનો ગા કરો તો કોઈની ખાંડા નો ગા ખાલી જાય નહીં, કા હામે વાળા ભાગે અને ખા ગા કરતા નો આવડે કટમ ને ભાગે, પણ ખાંડા નો ગા કોઈ દિવસ ખાલી જાય નહીં. એટલે સત્તાધીશે સત્તા કરવી એ ખાંડાની ધાર ઉપર ચાલવા બરોબર છે, અને બધીઓ જ વ્યવહાર બધું ધ્યાન રાખવું પડે, કઈ જગ્યાએ શું થાય છે, કોને તકલીફ છે, કોને દુઃખ છે, બધું તો જ એની સત્તા ટકે છે, બાકી ટકતી નથી. સત્તાધીશને વિવેક રાખવો, મહાત્મા વિદુર લખે છે આગળ, જેને સત્તા ટકાવી હોય એને વિવેક રાખો. કઈ બાબતોનો વિવેક? તો મહાત્મા વિદુર કહે છે કે સેવક હોય, જે સેવક એટલે મીન્સ નોકર હોય, તો એ નોકરી કરતો હોય તો એને યોગ્ય સમયે પગાર દઈ દેવો, આને કહેવાય વિવેક. જે કામ કરતો હોય, નોકરી કરતો હોય તો એને યોગ્ય સમયે પગાર આપી દેવો, એ એનો એક વિવેક છે સત્તાધીશ. પછી સત્તાધીશે સમય પરત્વે પુરસ્કાર દેવો, પુરસ્કાર આપવો. પુરસ્કાર એટલે મીન્સ કે કોઈ રાજ્યનું કામ કર્યું હોય તો પછી હાવ લુખે લુખું ન જવા દેવાય, એને બિચારા કંઈક દેવું પડે, પુરસ્કાર દેવો પડે. આમ તમે લુખે લુખી મજૂરી કરાય નાખો તો એ સત્તાધીશનું લક્ષણ નથી, લુખે લુખું ના કરાય. તો મહાત્મા વિદુર કહે કે સત્તાધીશે આટલી બાબતોને ધ્યાનમાં રાખીને હવે સમાજની અંદર કોણ કમાઈ શકે છે, કમાઈ કોણ શકે એની વાત છે. તો સુરવીર હોય એ કમાઈ શકે. સુરવીર એટલે કેવું? તલવાર લઈ લડવા નીકળી પડે સુરવીર નહીં, બુદ્ધિથી સુરવીર. જેમ કે પેલો કરોડીઓ છે, તો એ કરોડીઓને જાળું બનાવવું હોય તો અનંત વખત ચડે, અનંત વખત પડે, અનંત વખત ચડે, અનંત વખત પડે, પણ એ કરોડીઓ હારી જતો નથી. બસ એ કરોડિયાના જેવા સુરવીર થવું, ગમે તે દેહ પ્રાપ્ત કરવું હોય પણ ક્યારે પાછા પડવાનું નહીં. પછી વિદ્યા પ્રાપ્ત કરી હોય એ સમાજની અંદર કમાઈ શકે. જેને વિદ્યા પ્રાપ્ત કરી હોય, તમે કંઈક સારું ભણ્યા હોય, પીએચડી કરી હોય, બીએડ કર્યું હોય, એન્જિનિયર થયા હોય, ડોક્ટર થયા હોય, તો તમે રૂપિયો કમાઈ શકો. પણ હા, અંગૂઠા સારો હોય તો કોકના જેમ હોટલની અંદર નોકરી કરવી પડે. એટલે બહુ ભણેલો હોય, વિદ્યાને પ્રાપ્ત કરી હોય એ જ વ્યક્તિ કમાઈ શકે. પછી સેવા કરતા આવડે એ કમાઈ શકે. જેને સેવા કરતા આવડે એ કમાઈ શકે. શંકરાચાર્યજી મહારાજ હતા, તો શંકરાચાર્યજી મહારાજને ઘણા બધા શિષ્યો, એમ એક શિષ્યો કે એમના ટોળકો, એટલે ભાઈ અંદર અવાજ ના કરશો, શાંતિથી ગોઠવો અવાજ કર્યા વગર, તો ટોળકો નામ શિષ્યને. હવે આ ટોટકો કશું સંસ્કૃત આવડે નહીં, એને કશું જ ના આવડે, એક શબ્દ પણ સંસ્કૃતનો બોલે નહીં. પણ જ્યારે જ્યારે શંકરાચાર્યજી મહારાજ ભણાવતા હોય ત્યારે ટોટકો આમ છેલ્લે બેસી જાય. શંકરાચાર્યને ખબર હતી કે આમાં કંઈ ફરક પડે એમ છે નહીં, આમાં કંઈ ફેર પડે એમ છે નહીં. શંકરાચાર્ય પણ લેટકો કરતા. એક વખત શંકરાચાર્યજી મહારાજ બધા શિષ્યોને લઈને બદ્રીનારાયણની યાત્રાએ ગયેલા, એમાં ટોટકો પણ સાથે. તો શંકરાચાર્યજી મહારાજે કીધું, ચાલો હવે આપણે પાઠનો સમય થયો તો આપણે પાઠ લઈએ, એટલે લેશન. તો પછી શંકરાચાર્યજી મહારાજે બધા શિષ્યોને ભેગા કરી અને પાઠ લેવાનો હતો. તો શરૂઆત કરતા કે શંકરાચાર્યજી મહારાજે કહ્યું હતું, ટોટકો આવ્યો નથી, એટલે કે ટોટકાને બોલાવો, ટોટકો આવે પછી આપણે પાઠ ચાલુ કરીએ. એટલે કોઈએ કીધું, ગુરુજી ને આવે કે ન આવે શું ફરક પડે છે, એ તો નફોડ છે, એ તો બુદ્ધિહીન છે, એના તો બુદ્ધિ ક્યાં છે, આવે કે ન આવે એનો કોઈ ફરક પડતો નથી. શંકરાચાર્યજી મહારાજને એમ થયું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આને વાંધો આવશે નહીં, પણ જે દિવસે હું નહીં હોઉં ત્યારે આવું છું.
પછી પૂછ્યું કે ત્રોટકો ક્યાં છે, તપાસ કરો. તો ત્રોટકો તો શંકરાચાર્યજી મહારાજના કપડા બેઠો બેઠો નદીએ ધોતો હતો. ગુરુદેવ એ તો તમારા કપડા નદીએ ધોવે છે, સારું કે એને કયો સ્વામી બોલાવે છે. પછી ત્રોટકાને બોલાવ્યો, ગુરુદેવ આજ્ઞા કરો કે શંકરાચાર્યજી મહારાજે કીધું કે તું મારી બહુ સેવા કરે છે, તું મારા પગ દબાવે છે, મારા કપડા ધોવે છે. અને શંકરાચાર્યજી મહારાજે એના માથા ઉપર હાથ મૂકીને કીધું કે જા, તું મારી બહુ સેવા કરે છે ને, એટલે તને ચાર વેદ, 18 પુરાણ, સત શાસ્ત્રો એનું ત્યારે ક્યાંય જ્ઞાન ભણવા જવું પડશે નહીં. આજથી તને ચાર વેદ મળે ને 18 પુરાણ મળે, અને પછી તો ત્રોટકો હતો ને આમ વેદની રૂચાઓ બોલે, એટલે આહા જે પેલા ભણેલા હતા ને એ ન બોલી શકે, એનાથી ડબલ સરસ સારી વેદની રૂચાઓ આ ત્રોટકો બોલતો હતો. ત્રોટકો વેદની રૂચાઓ બોલે. પછી શંકરાચાર્યજી મહારાજે આશીર્વાદ આપ્યા, અને આશીર્વાદ આપીને એનું નામ સુરેશ્વરાનંદજી પાડ્યું. અને સુરેશ્વરાચાર્ય બદ્રી નારાયણના પીઠના પહેલા મઠાધિપતિ થયા સુરેશ્વરાચાર્ય, અને બહુ મોટી પ્રસિદ્ધિ મળી. જો સેવા કરે તો એને બહુ મોટા ફળની પ્રાપ્તિ થાય છે. માટે મહાત્મા વિદુર કહે કે સેવા કરવા વાળો પણ સમાજની અંદર કમાઈ શકે છે. મહારાજ દંડાવ્ય દેશની અંદર વિચરણ કરતા હતા. દંડાવ્ય દેશમાં એક ખોરજ કરીને ગામ છે. મહારાજ ખોરજ ગામની ભાગોળે રાત્રિના સમયે ગયેલા. રાત્રિનો સમય તો એટલે ભગવાન સ્વામિનારાયણે એ વખતે એમ કહ્યું કે આ ફોરેસ્ટ ગામ છે, અજાણ્યું છે, આ ગામમાં થોડા મુસલમાનો પણ બહુ જાજા છે, હવે આપણે રાત્રે આવી રીતે બહાર સુઈ રહેવાય નહીં, એક કામ કરો કોઈ ભાગવત માણસ લઈ આવો તો આપણે રાત્રે સુઈ જઈએ તો આપણી રક્ષા કરે. પછી એક મુસલમાન હતો, એ મુસલમાનને બોલાવ્યો અને એક રાત્રિનો એક રૂપિયો નક્કી કર્યો પગાર, અને કીધું કે જો તને અમે સવારે એક રૂપિયો પગાર આપીશું તારે આખી રાત્રિ જાગી અને અમારા બધાની રક્ષા કરવાની છે. ત્યારે મુસલમાન કે કઈ વાંધો નહીં. રાત્રે મહારાજ સંતો બધા સુઈ ગયા છે, પેલો મુસલમાન ભાઈ આખી રાત્રિ જાગી અને ચોકી કરે છે, એમ તેમ ગોળ ફરતો 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 મહારાજની નજીક આવ્યો અને મહારાજના ચરણારવિંદ હતા, ચરણારવિંદ ઉપર નજર ગઈ અને ચરણારવિંદને સામું જોઈ અને જ્યાં 16 ચિહ્નોના દર્શન કર્યા ત્યાં તેને ખબર પડી કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ સ્વયં અલ્લાહ છે. આખી રાત્રિ સુધી ચોકી કરવાની પડતી મૂકીને ચરણારવિંદની સામે બેસી રહ્યો, ચરણારવિંદની સામે બેસી રહ્યો. પછી સવાર પડ્યો અને મહારાજ જાગ્યા, બધા ભક્તો સંતો જાગ્યા. પછી મહારાજે કીધું ચાલો ભાઈ આનો પગાર ચૂકવી દો, હવે આપણે આગળ પ્રદર્શન જવાનું છે. ક્યાં તો કે સારું, અને પછી તો એનો પગાર ચૂકવવા માટે હરિભગત રૂપિયો કાઢીને આપ્યો મુસલમાનને, લે ભાઈ તારો પગાર. તો કે મારે પગાર લેવો નથી. એટલે ભગતે કીધું કે એમ કે રૂપિયો નક્કી થયો તો એ રૂપિયો બરાબર છે, તું લઈ લે. તો કે ના મારે નથી જેવતો. મહારાજને વાત કરી, મહારાજ કહે છે એને ઓછો પડતા હોય તો 5 રૂપિયા આપો. તો 5 રૂપિયા કાઢી ભગતે આપ્યા. તો કે મારે 5 રૂપિયા નહીં, 50 રૂપિયા નહીં, 500 રૂપિયા પણ નહીં, મારે એક પણ રૂપિયો નથી જોઈતો, મારે એક પણ રૂપિયો નહીં, તો તારે જોઈએ છે શું? ત્યારે પેલો મુસલમાન એવું બોલ્યો કે મારે તો તમારો રાજીપો જોઈએ છે, તમે મારી ઉપર રાજી રહો કારણ કે તમે ખુદા છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે જો તે આખી રાત્રિ અમારી જાગીને સેવા કરી છે, અમારી રક્ષા કરી છે, માટે અમે તને ચરણારવિંદ તો આપીએ જ છીએ, પણ તને વચન આપીએ છીએ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે અમે તને તેડવા માટે આવીશું. અને મુસલમાન ભાઈને મહારાજે ચરણારવિંદ પણ આપ્યા, જે ચરણારવિંદ આજની તારીખમાં જો ખોરજમાં છે એ લોકોની પરંપરાની અંદર ચરણારવિંદ આપ્યા. અને પછી મહારાજ અંત સમય તેડવા આવ્યા. અને આજે કોણ એના પરિવારના લોકો એવું કહે છે કે અમારા પરિવારની અંદર એક મુસલમાન ભાઈ થઈ ગયો જેને સ્વામિનારાયણે ચરણારવિંદ આપી અને સ્વામિનારાયણ એને ધામમાં લઈ ગયેલા. બોલો તો સેવા કરી તો સેવાનું ફળ મળી ગયું. એટલે સેવા કરે એ સમાજની અંદર કમાઈ શકે છે. ઉકા ખાચર હતા તો દરબાર ગઢની અંદર પ્રવેશ કરતા હતા.
તો ત્યાં દરબાર કરતી વચ્ચોવચ કૂતરું બગાડી ગયેલું. જે હરિભક્તો આવે ને એ થૂંકતા જાય, કૂતરા ગાળો દેતા જાય. હું અહીંયા જ મર્યું કે જે આવે બધા હરિભક્તો આવે, બધા ગાળો દેતા જાય, થૂંકતા જાય. ઉગા ખાતે એમ થયું, અરે આ તો મહારાજ નો દરબાર ગયો, ધંધો થોડો ચાલે. સભા ચાલુ હતી, બધું વારી ચોરી સાફ કરી નાખી, નદીએ સ્નાન કરી ભાઈ સભામાં આવ્યા ને, તો ભગવાન સ્વામિનારાયણ શું બોલ્યા, ઘરના ધણી આવ્યા છે. સેવા કરી તો મહારાજે એની કિંમત કરી, તો એ ભગવાન નો રાજીપો કરી શક્યા. પણ સેવા કરવી નથી, બધું લઈ લેવું છે. તો મેં આવે એની રીતનો કયો કઈ કરવું નથી. અને આ તો વાત શું, થોડો હાથે બગાડવો નથી, ચંદન ઘસવું નથી, ચાંદલો કરવો છે. ક્યાંથી મેળવે? એટલે ભાઈ જાતે હાથમાં ચંદન ઘસી ભાઈ ચાંદલો કરો તો મેળ આવે, જાતે સેવા કરો તો ફળ મળે. આપણે તો ઓર્ડર કરવું થી ઊંચા ભાઈએ, તો જરા તું તપેલું લેતા આવજો કે તપે તારા ભાગી ગયા છે બરાબર. કે નાતું ખોટું કરો તમે, સેવા સ્વયં કરો સાહેબ. હા, શરીર કમજોર હોય, તમે વૃદ્ધ હોય, વડીલ હોય, તો વૃદ્ધ વડીલ ઓર્ડર કરી શકે. પણ આ તો હરખી ઓખી ઉપર ના જાય, પચી વર્ષ નો ઢાંઢો હોય અને પેલા પચી વર્ષ ના ઢાંઢા બીજા ઓર્ડર કરે, તું આટલું કરે તો તમે હું તને પોખવા માટે રાખું છે અહીંયા. સ્વયં જાતે કરો તો જ એનું ફળ મળે. કઈ બીજા લોકો સેવા કરે ને આપણને ફળ મળતું નથી. હવે મહાત્મા વિદુર કહે છે કે બુદ્ધિથી કરેલા કાર્યો ઉત્તમ છે, અને જે કાર્ય બુદ્ધિથી કરવામાં આવે એમાં પછી ફરીથી પસ્તાવવું પડતું નથી. બુદ્ધિથી કરેલા કાર્યો છે એ ઉત્તમ છે, અને એમાં પછી પસ્તાવવું નથી પડતો. માટે હંમેશા બુદ્ધિથી જ કાર્ય કરવું. એટલે કહેવાય છે કે વ્યવહારનું કાર્ય વિચારીને કરવું ને ધર્મનું કાર્ય તત્કાળ કરવું. વ્યવહારિક કાર્ય હોય તો એમાં વિચાર કરવો પડે, પણ ધર્મના કાર્યમાં કોઈની વિચાર ન કરાય. સંકલ્પ થયો કે મારે યજમાન થવું છે તો થઈ જ જવાનું. પણ આ તો વિચાર કેવો છે ખબર છે? વિચાર થયો તમને યજમાન થવાનો, પછી તમને એમ થાય કે આપણે થોડીક વાર રહીને જવાબ આપીએ તો થોડીક વારમાં તો બધું પૂરું થઈ જાય, ત્યારે મગજ ફરી જાય કઈ નક્કી નહીં. યુધિષ્ઠિર મહારાજ, યુધિષ્ઠિર મહારાજ સભાની અંદર બેઠેલા અને કાર્યવાહી સભા ચાલતી હતી, અને સભાની અંદર એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે આવીને કીધું કે ભિક્ષા આપો. એટલે યુધિષ્ઠિર મહારાજ એવું બોલ્યા કે એક કામ કરને, અત્યારે સભા ચાલુ છે ગુરુદેવ બ્રહ્મદેવ, એટલે આવા દોષો કરો ને ભાઈ, ડિસ્ટર્બ થાય છે. તો યુધિષ્ઠિર મહારાજે એવું કીધું કે અત્યારે જયારે સભા ચાલુ છે તો એક કામ કર, તું હમણાં થોડીક વાર લઈને આવ, સાંજે આવ, તને જોઈએ એવી દક્ષિણા હું આપો. ત્યારે પેલા બ્રાહ્મણે કહ્યું કે મહારાજ દેવું હોય તો અત્યારે નહીં દો. કેમ? તો કે ચલમ ચિત્તમ ચલમ વિત્તમ, તમારા ચિત્તનો વિત્તનો અને જીવનનો શું ભરોસો? ચિત્ત એટલે તમારું અંતર. તમે એમ કહો છો થોડીક વાર એને, હું થોડીક વાર એને આવું અને તમારું ચિત્ત ભમી જાય, અને તમે કહી દો મારે નથી દેવી તો શું કરવાનું? કાં તો પછી વિત્તમ, એટલે કોઈ રાજા એની ચડાઈ કરી જાય, તમારી પાસે બધું લૂંટી જાય, તો તમે મને કેવી રીતના આપવાના છો? અને જીવન તમે અત્યારે આપવાની વાત કરો છો, પણ હાંજે હું આવું તમે જીવતા જ ન હોય તો. એટલે દાન કરવું અને સંકલ્પ કર્યું તરત જ પૂરો કરી નાખવાનો, એમાં પછી વિચારવા નહીં રહેવાનું. જો વિચારવા રહેશો ને તો બહુ મોટી ઉપાધિ થશે સાહેબ. એટલે વિચારતા નહીં. ગઈકાલે અમે કીધું હતું કે જેને 19માના કે 20માના 21માના 22માના 25માના 50માના જેને યજમાન થવું હોય એ તમે બોલજો. તો ઘણા માણસો બિચારા વિચારવા માટે ઘેર ગયા હતા, તો ઘણા વિચારીને આવી ગયા, તો ઘણા કહી દીધું, ઘણા હજુ વિચારતા જ રહી ગયા છે. એટલે આ બાબતમાં કોઈ દિવસ દાન કરવામાં ક્યારે પણ વિચારાય ને, સંકલ્પ થયો એટલે તરત જ એને પરિપૂર્ણ કરી નાખવાનો. વ્યવહાર કાર્યની અંદર વિચારવાનો, પણ ધર્મના કાર્યમાં ક્યારે પણ વિચારાય નહીં. ધર્મનું કાર્ય છે તત્કાળ. તમને એમ થયું કે આપણે મંદિરમાં દાન કરવું છે તો પૂરું કરી નાખવાનું, કરી દેવાનું, ભરોસે નહીં રહેવાનું. હું કાલે કરીશ, પરમ દિવસે કરીશ, મહિના પછી કરીશ, બે મહિના પછી કરીશ, તો એ કોઈ દિવસ કરી શકતો નથી.
પછી મહાત્મા વિદુર કહે શરીર થી કરેલા કાર્યો મધ્યમ છે અને કપટ થી કરેલા કાર્યો અધમ છે. જો શરીર થી કરેલા કાર્યો મધ્યમ છે અને કપટ થી કરેલા કાર્યો અધમ છે, બુદ્ધિ થી કરેલા કાર્યો ઉત્તમ છે. એટલે કાર્ય હંમેશા બુદ્ધિ થી કરો, જીવનમાં ક્યારે કપટ નહીં રાખવાનું. મહાત્મા વિદુર કહે કે તમારા દીકરાઓએ હંમેશા કપટ જ કર્યું છે. ત્રીજા અધ્યાયના અંતમાં વિદુરજી એમ કહે છે કે બહુ ધૃતરાષ્ટ્રને સમજાવ્યો પણ ધૃતરાષ્ટ્રની પૂંછડી છે ને કૂતરાના જેવી વાંકી જ રહી, એમાં કઈ પરિવર્તન આવ્યું નહીં. જેમ મરચું તીખાશ ન મૂકી શકે, લીમડો કડવાશ ન મૂકી શકે, લીંબુ ખાટાશ ન મૂકી શકે, એમ ધૃતરાષ્ટ્રે પોતાનો સ્વભાવ પણ મૂક્યો નહીં. ત્રીજા અધ્યાયને પૂર્ણ કરી અને ચોથા અધ્યાયનો મહાત્મા વિદુર પ્રારંભ કરે છે. આટલા જણ ઉત્તમ કુળમાં થઈને ઉત્તમ કુળની અંદર જન્મ્યા હોય પણ એ નીચ કુળના થઈ જાય છે. જો આટલા માણસો સારા કુળની અંદર જન્મ્યા હોય પણ આટલું કાર્ય ન કરે તો એ નીચ કુળના કહેવાય છે. એમાં પેલું યજ્ઞ ન કરનારો, જે વ્યક્તિ યજ્ઞ નથી કરતો ને એ ઉચ્ચ કુળનો હોવા છતાં પણ નીચ કુળનો થઈ જાય. માટે જીવનમાં એક વાર તો યજ્ઞ કરવો જોઈએ. જો એક વાર તો યજ્ઞ કરવો જોઈએ, એ યજ્ઞ ન કરો જીવનની અંદર. પાછા યજ્ઞ બધા જુદા જુદા પ્રકારના છે. હા, દાન પણ એક પ્રકારનું યજ્ઞ છે, દાન યજ્ઞ છે, સેવા એક પ્રકારનું યજ્ઞ છે, સેવા યજ્ઞ બધા જુદા જુદા પ્રકારના છે, એક પ્રકારનું યજ્ઞ નથી. જીવનમાં એક વાર તો યજ્ઞ કરવો જોઈએ, દાન કરવું જોઈએ, સેવા કરવી જોઈએ. અને જે આ નથી કરતો એ તો ઉચ્ચ કુળનો હોવા છતાં પણ નીચા કુળનો થઈ જાય છે. અયોગ્ય રીતે વિવાહ કરનારો, અયોગ્ય રીતે જે શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે નથી કરતો ને એ ઉચ્ચ કુળનો હોવા છતાં નીચા કુળનો. શાસ્ત્રની પદ્ધતિ એટલે શું કહેવાય, મંત્રો ભણીને જે લગ્ન કરવાના હોય ને એ પ્રમાણે ન કરે, કોર્ટમાં જઈને કાગળિયા કરી સહી સિક્કા કરી આવે તો એ ખોટા લગ્ન કહેવાય. કોર્ટના લગ્ન થોડા માન્ય કહેવાય, એને કઈ કોર્ટ મેરેજ કહેવાય ને. લગ્ન કઈ જો કેટલા પ્રકારના હોય, એક અરેન્જ મેરેજ, એ અરેન્જ મેરેજ ને, હા અરેન્જ મેરેજ. પછી બીજા કઈક કયા લગ્ન કહેવાય, પેલા લવ મેરેજ. પછી ત્રીજા કોર્ટ મેરેજ. આ ત્રણ મેરેજ છે ને, હા ત્રણ મેરેજ છે એને, બરાબર. તો ત્રણમાં ઉત્તમ કયા, અરેન્જ મેરેજ. કેમ, કારણ કે વ્યવસ્થિત ગોઠવેલું હોય, પછી ફર્સ્ટ ક્લાસ વિધિ થયેલો હોય, સારા બામણ પાસે વિધિ કરાયો હોય તો એ ઉત્તમ કહેવાય. એટલે મહાત્મા વિદુર કહે કે અયોગ્ય રીતે જે વિવાહ કરે છે એ પણ ઊંચા કુળનો હોવા છતાં પણ નીચા કુળનો થઈ જાય. ધર્મનું ઉલ્લંઘન કરનારો, જે વ્યક્તિ પોતાના ધર્મની અંદર નથી રહેતો અને ધર્મનું ઉલ્લંઘન કરે છે એ વ્યક્તિ પણ નીચ કુળનો થઈ જાય. શાસ્ત્રનું અધ્યયન ન કરનારો, શાસ્ત્રોને જે વાંચતો નથી, શાસ્ત્રોને જે સાંભળતો નથી એ નીચા કુળનો છે. દેવ દ્રવ્યનો દુરુપયોગ કરનારો, જે વ્યક્તિ દેવ દ્રવ્યનો દુરુપયોગ કરે છે, એટલે આ તો છે ને લગભગ શું કહેવાય, એક તો સત્તાધીશોને લાગુ પડે અને એક બહુ દોડા જતા હોય એને લાગુ પડે. હા, આ સત્તાધીશોને બહુ લાગુ પડે. જો સત્તાધીશો દેવ દ્રવ્યનો દુરુપયોગ ખોટી જગ્યાએ ઉપયોગ કરે તો એને ભોગવવું પડે. બહુ મંદિરનો ઉપયોગ હોય કે ટ્રસ્ટનો ઉપયોગ હોય, જ્યાં ત્યાં વાપરીને ખાય નહીં અને જ્યાં ત્યાં વેડફાય નહીં. ભગવાનનો જે ઉપયોગ હોય, દેવનો જે સંપત્તિ હોય એને તો બહુ સાચવી સમજી વિચારીને વાપરવી જોઈએ. કેમ, તમે બધા પરસેવાની કમાણી અહીંયા મંદિરની અંદર આપો છો, તમારો રૂપિયો એમને આવે છે, તમારા બધા ઘેર ઝાડ છે રૂપિયાના, ડોલરના. તમારે એ ડોલર ભેગા કરવા માટે કેટલી મહેનત ને પરિશ્રમ કરવો પડે છે. અને તમે આ સંતો કે તો સંતોના કહેવાથી તમે લોકો દાન આપો, $11,000, $50,000, $25,000, $75,000. તો એ $50,000 ભેગા કરવામાં તમને કેટલો પરસેવો પડ્યો છે ને એ મહેનતનો રૂપિયો મંદિરમાં આવે અને પછી જો મંદિરના સત્તાધીશો એને અવળા માર્ગે વાળ વાપરે તો પછી એનું પૂરું થઈ જાય છે. આ સત્ય છે. એટલે સત્તાધીશોએ ક્યારે પણ દેવ દ્રવ્ય ખોટી જગ્યાએ વપરાય નહીં. કારણ કે તમે તો બધા પ્રેમા હરિભક્તો છો,
સાધુ નું વચન પડ્યું હોય પછી કોઈથી તમે પાછા પડો નહીં, પડો એવા છો અને સાધુ માંગે એટલે આપો છો. હા, બાકી ચોખ્ખું કેવા વાર આપણે તો અહીંયા કોઈ હરિભગત ઉભો થાય માઈક લઈને લ્યો અને કરી બતાવે $50,000. હા, તો અમે હારી જઈએ નહીં. અમે તમે માગવા જાવ તો ભીખાઈ ના આપે કોઈ, મારે ખબર હતી સાહેબ. એ તો આ સાધુ બિચારા માગે તો કોક આપે બરાબર ને, અને તમે માગવા જાવ કેવો ભૂંડા રાખો. સાચું ભૂલું, તમે માગવા માટે ઉભા થાવ તો તરત જ કુક શું કહી જાય, પેલા સાના મારા તમે લખાઈ દો પછી અમને કહેજો. અમે માગીએ તો હકથી માગીએ, તમે અમને આપો એ તમે ના માગી શકો. એટલે માગવું એ તો સાધુ બાવાનું કામ છે, સાધુ સંતો જ માગી શકે. ના, તમારે રૂપિયો ભેગો કરવો એટલે ઘણી જગ્યા છે ને, રૂપિયો ભેગો કરવો હોય ને એ પૂરતા સાધુ લાઈન મૂકી દે, અને રૂપિયો ભેગા કરવા પૂરતા સાધુ ઓહો સ્વામી આમ છે સ્વામી છે, જેવો રૂપિયો ભેગો થઈ ગયો તમે કોણ ને અમે કોણ પતિ. હા, સંપત્તિને ક્યારે અવળા માર્ગે વાપરજો, ગઈકાલે આપણે વાત કરી હતી યજમાનો ને, તો મેં એથી કીધું કે ભાઈ આપણે એવી સિસ્ટમ રાખો કે 21મો પાકો છો હોય તો 1,000 તમારું પેલું એ નથી કેતો, પણ આજે સત્ય હકીકત છે એની વાત થાય છે. સાધુ માગી શકે અને સાધુ ની અંદર ભગવાન વસેલા હોય એટલે લોકો સાધુ ને આપી પણ શકે છે. એટલા અને સાધુ માગે તો હારો લાગે, માગે ને સાધુ તો હારો લાગે, કોઈ અવરું ન વિચારે. પણ તમે માગો ને તો બહુ ઉપાધિ થઈ જાય. અમે ઇન્ડિયાની અંદર છે ને, અમારે ગામડે ગામડે ધર્માદો ઉઘરાવવાનો હોય, તો અમે ધર્માદો ઉઘરાવવા જઈએ ને ગમે હરિભગત ના ઘેર જઈને અમે બેસી જઈએ, અને ત્યાં જઈને અમે એટલી જ વાત કરીએ કે ભગત ગઈ વખતે તમારો ધર્માદો 50 મણ ઘઉં હતો, આ વખતે તમારે 60 મણ કરવાનો, ભલે સ્વામી લખી લો લ્યો, તરત જ આપી ધર્માદો. વિચાર કરો એટલે કેટલા કિલો થયા, 1,000-1,500 મણ ને બે ભાગ ગુણી નાખજો એટલે ખબર પડે કેટલા કિલો થાય. એટલો બધો ધર્માદો, પણ એક સાધુના વચને જે પણ કઈ આવે છે એ બધા જનરલ વાત છે, કોઈ એક જગ્યાની વાત નથી, જનરલ વાત છે. દેવ દ્રવ્ય નો સદુપયોગ થવો જોઈએ, દુરુપયોગ થાય તો પછી એની અંદર દુરુપયોગ કરવા વાળાને બહુ ભોગવવું પડે છે. મહાત્મા વિદુર લખે છે. પછી બ્રાહ્મણનું અપમાન કરનારો, જે વ્યક્તિ બ્રાહ્મણનું અપમાન કરે છે એ ઉત્તમ કુળમાં જન્મ્યો હોવા છતાં નીચા કુળનો થઈ જાય છે. બ્રાહ્મણ તો આપણા માટે પૂજનીય છે, વંદનીય છે. બ્રાહ્મણસ્ય મુખ માસેન, બ્રાહ્મણ છે ને ભગવાનના મુખમાંથી પ્રગટેલા છે, ભગવાનનું મુખ કહેવાય. બ્રાહ્મણનો ક્યારે પણ અનાદર કરવો નહીં, ક્યારે નહીં કરવાનો. બ્રાહ્મણને માન સન્માન આપવું, ઘણા માણસો હોય બ્રાહ્મણને તુચકારી રાખે, પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ લખ્યું, મહારાજ કે અમે જેટલા ભગવાનના ભક્તથી ભગવાનના સંતથી ડરીએ છીએ ને એટલા અમે બ્રાહ્મણથી પણ ડરીએ છીએ. લો, સ્વયં મહારાજ બ્રાહ્મણ હતા, પણ તોય મહારાજ કે અમે સ્વયં બ્રાહ્મણથી પણ ડરીએ છીએ. કે બ્રાહ્મણોનો આદર સત્કાર કરવાનો, એનું અપમાન નહીં કરવાનું, તુચકારવાના નહીં બ્રાહ્મણોને. બ્રાહ્મણોને તો આ જગતની અંદર ઉચ્ચ પદવી મળેલી છે, ઉચ્ચ પદવી. પણ હા, કેવા બ્રાહ્મણો, જે કર્મકાંડી હોય, જે બ્રાહ્મણ નીતિ નિયમ ધર્મ વાળો હોય એ, પણ પછી મસાલા ચોરી ચોરી ખાતો હોય, દારૂ પીતો હોય, તો પછી એને આદર આપવાની કઈ જરૂર છે નહીં. જે જનોઈ પહેરતો ના હોય તો એને ક્યાં આદર આપવાની જરૂર નથી, એ બ્રાહ્મણ છે જ ને.
જે બ્રાહ્મણ બ્રાહ્મણના ધર્મમાં નથી રહેતો એ બ્રાહ્મણ બ્રાહ્મણ નથી, પણ જે નીતિ નિયમ પાળે છે, જે ધર્મ પાળે છે, જે સત્સંગી છે, જે કર્મકાંડ કરે છે, યજ્ઞયાદિ વિધિઓ કરે છે, એ બ્રાહ્મણને તો આદર ભાવ આપવો, પૂજ્ય કરવા. એને કોઈ દિવસ ક્યારે પણ મહાત્મા વિદુર કહે છે અપમાન ન કરવું, અપમાન કરનારો ઉત્તમ કુળનો હોવા છતાં નીચા કુળનો થઈ જાય છે. ધનથી ક્ષીણ થયેલો માણસ ક્ષીણ નથી ગણાતો, પણ સદવર્તનથી ક્ષીણ થયેલો માણસ ક્ષીણ ગણાય છે. ધનથી ક્ષીણ થયેલો માણસ કોઈની પાસેથી રૂપિયો જતો હોય અને ગરીબ થઈ જાય, રાજા હોય ને રંગ થઈ જાય, તો એ માણસને આપણે ગરીબ થઈ ગયો એમ ના કહી શકીએ, ક્ષીણ એટલે નાશ થઈ ગયો એમ ના કહેવાય. પણ જે વ્યક્તિ સદવર્તનથી ભ્રષ્ટ થઈ જાય એવો જે વ્યક્તિ હોય ને, મહાત્મા વિદુર કહે છે કે એ વ્યક્તિ ક્ષીણ થયો એટલે એનો નાશ થયો કહેવાય. સદવર્તન હંમેશા સારું વર્તન રાખો સાહેબ, સદવર્તન. આપણા વર્તન ઉપર આપણા કપડામાં ડાઘ પડે એવું જીવનમાં ક્યારે કરવાનું નહીં, બહુ ધ્યાન રાખવું જોઈએ, સદવર્તન રાખવું જોઈએ. પછી મહાત્મા વિદુર કહે કોઈની સાથે વિવાદ નહીં કરવો, કોઈની સાથે વિવાદ નહીં કરજો. હવે વાદ સંવાદ અને વિવાદ ત્રણેય વસ્તુ જુદી છે, વાદ જુદો, સંવાદ જુદો અને વિવાદ જુદો. વાદ કોને કહેવાય? તો મતભેદ હોય કોઈ જગ્યાએ, મતભેદ થયો હોય અને પછી તમે ત્યાં જઈને વાત કરો કે ફલાણા ભાઈ તમારા વિશે આવું કહેતા હતા, સાચું છે કે ખોટું છે, તમે ખુલાસાથી વાત કરો એને વાદ કહેવાય. અને ખુલાસાથી તમે વાત કરી લીધી. પછી સંવાદ કોને કહેવાય? તો જેમ કે સત્સંગી જીવનમાં આવે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કીધું, તો સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાની જે વાતો છે એને સંવાદ કહેવાય. સુખદેવજી મહારાજની પરીક્ષિત રાજાની જે વાતો છે એને સંવાદ કહેવાય. વિવાદ કોને કહેવાય? વ્યર્થ વાદ, ઝઘડો, વાતમાં કંઈ જ ન હોય પણ હામાં તલાતલી થઈ જાય, બોલા બોલી થઈ જાય, એને વિવાદ કહેવાય. મહાત્મા વિદુર કહે જીવનમાં ક્યારે પણ વિવાદ કરવો નહીં, અને જ્યાં વિવાદ થતો હોય ત્યાંથી સટકી જવું. મહારાજે પણ લખ્યું છે, આજ્ઞા કરી છે કે જ્યાં વિવાદ થતો હોય ત્યાંથી છટકી જવાનું. બે મિત્રો હતા ને, તો ખેતરના માર્ગેથી જતા હતા, તો એક મિત્રએ બીજા મિત્રને એમ કહ્યું કે જો આ ખેતર છે ને એને તો ઘઉં છે, બહુ સરસ ઘઉં પાક્યા છે, આ જ્યારે મોલ પાકશે કે આમાંથી 100 મણ ઘઉં તૈયાર થશે. કેટલા? 100 મણ. બીજો કે ના, આમાંથી 50 મણ તૈયાર થશે. પેલો કે ના, આમાંથી 100 મણ. પેલો કે ના, આમાંથી 50 મણ. એમ બંને ઝઘડ્યા ઝઘડ્યા એટલે લાકડી લાકડી આવી ગયા. ત્યાંથી એક બીજો સજ્જન પુરુષ નીકળ્યો, એટલે સજ્જન પુરુષને ઉભો રાખ્યો, ભાઈ ઉભા રહો, જવાબ આપો કે આ ખેતરમાં 100 મણ ઘઉં થશે કે 50 મણ ઘઉં થશે. પેલા ખબર હતી કે આ બે ગાંડા છે, જો એમ કહીશ કે 100 મણ તો 50 મણ વાળો મારશે, અને એમ કહીશ 50 મણ તો 100 મણ વાળો મારશે. એટલે આને તરત રસ્તો ગોતી દીધો, કીધું કે આ ખેતર કોનું છે, તમારું છે કે આનું છે? પેલા બે કે અમારા બે માંથી એકયું ખેતર છે ને. તો પેલો કે શું કરવા છે, બોલો, જ્યારે પાકે ત્યારે એનું ધણી જોઈ દે છે 100 મણ થાય કે 50 મણ થાય. આપણે શું કરવા? વ્યર્થવાદ વિવાદ કરવો જોઈએ. એક બે ગાંડા હતા બાસ્તા ખરા બકોરે, એક ગાંડો એમ કે આકાશમાં જે દેખાય એ ચંદ્ર છે. એક કે ના, ચંદ્ર નથી, એ તો તારો છે. કે બંને જણ બાટ્યા, હકીકતમાં ખરા બકોરે તો સૂર્ય હોય ને. એક કે ચંદ્ર છે, એક કે તારો છે, એક કે ચંદ્ર છે ને એક કે તારો છે. બંને જણ પાછમ પાછી એક માણસ ત્યાંથી નીકળ્યો, ઉભો રાખ્યો, ભાઈ ઉભો રહો, કે અત્યારે આકાશમાં દેખાય ચંદ્ર છે તારો છે, જવાબ આપો. કે પેલો સમજી ગયો, જો ચંદ્ર કહીશ તો તારા વાળો મારશે, તારો કહીશ તો ચંદ્ર વાળો મારશે. પેલા એ તરત શું કીધું કે જુઓ ભાઈ, હું તો નવો છું આ ગામનો છું, મને ખબર નથી ચંદ્ર છે કે તારો છે. વ્યર્થવાદ થતો હોય ત્યાં ક્યારે પણ ઉભા રહેવું નહીં. મહાત્મા વિદુર કહે બોલવા કરતા મૌન સારું, મૌન કરતા સત્ય બોલવું સારું, અને કેવળ સત્ય કરતા એમાં હિત ભેળવીને બોલવું સારું, અને ધર્મરૂપ બોલવું સારું એ સૌથી શ્રેષ્ઠ છે. જો બોલવા કરતા મૌન સારું, ઘણા માણસો બોલે તો આપણને એમ થાય એવા બંધ થાય તો સારું, અને મૌન કરતા સત્ય બોલવું સારું. હંમેશા સત્ય બોલવાનું, અને સત્ય બોલવા કરતા
સત્યની અંદર હિત ભેળવીને બોલવું સારું, અને કેવળ એકલું હિત ભેળવીને બોલવા કરતા એની અંદર ધર્મ ભેળવીને બોલવું સારું. તો જીવનમાં ક્યારે પણ દુઃખ ઉભું થતું, જ્યાં જરૂર પડે ત્યાં બોલવા, જ્યાં જરૂર ના પડે ત્યાં કોઈ બોલવું જ નહીં. ઘણા માણસો કેવું હોય કે જરૂર ના હોય તો ત્યાં બોલવું કરે, જ્યાં જરૂર પડે ત્યાં બોલો. ત્રણ તપસ્વીઓ તપ કરતા હતા, હવે એટલું બધું સારું તપ, એટલું ઊંચું કે લોકો જમીન ક્યાં ઊંચાડે, જમીન ક્યાં ઊંચાવો કાયદેસર, એક એક હાથ બધા હવાની અંદર બેસીને તપ કરતા હતા. એવામાં બન્યું એવું કે એક સર્પ અંદર આવ્યો ઝૂંપડીની અંદર, એટલે મહાત્મા ઉતરીને જણે જોયો, અને સર્પ અઠવાડિયા થી ત્યાં રહેતો હતો, અઠવાડિયું થઈ ગયું. એમાં અચાનક સમરી આવી અને સમરી ઉપાડીને સર્પને લઈ ગઈ. એ તરત એક મહાત્મા બોલે, સારું થયું લઈ ગઈ, કે તો આ સર્પ ગયો તો નીચે અમારે સામે જેવું બોલ્યા ને તરત જ જીઠા પડ્યા. બીજા મહાત્મા જે બોલે, અરે રે પાપીની અભાગણી, આ સર્પને લઈ જઈને તું મારી નાખીશ, ખાઈ દઈશ, અને શરમ ના આવી, હિંસા કરે છે, એ પણ હેઠા પડ્યા. ત્રીજા મહાત્માજી એક શબ્દ બોલ્યા, મૌન અજરા કરી એમના એમ રહ્યા. કેમ? કારણ કે સમરીએ જે કાર્ય કર્યું છે એનું ક્રિયા છે, સમરીનો ખોરાક સર્પ છે. હવે એ કુદરતે જ ગોઠવીને આપેલું છે, ભગવાને જે વસ્તુ ગોઠવીને આપેલી છે, એટલે હવે સમરી ઉપાડીને લઈ ગઈ તો પછી એ વખતે આપણે કોઈ પ્રકારનો વ્યર્થવાદ કે પછી એ સત્ય છે, પણ એ સત્યની અંદર તમે હિત ભેળવીને બોલો તો જે સત્ય તમારું બોલેલું સાર્થક ગણાય છે. મનુષ્ય ધારે તેવો થઈ શકે છે, મહાત્મા વિદુર કહે, મનુષ્ય ધારે એવો થઈ શકે, પણ કેવી રીતનો? તો ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, ચાર ચાર ગાંવ ચાલતા, લાંબો પંથ કપાય, પોપટ પણ અભ્યાસથી શીખે બોલતા બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ. મહાત્મા વિદુર કે માણસ ધારે એવો થઈ શકે, પણ ક્યારે? મહેનત કરે તો લખતા લઈયો થાય. ભણતા પંડિત નીપજે, તમારે પંડિત થવું શું કરવું પડે? રોજ વાંચવું પડે, અભ્યાસ કરવો પડે. વિદુર નીતિ અંદર ઉતારવી હોય તો રોજ વિદુર નીતિ વાંચવી પડે, સાંભળવી પડે, લખતા લઈયો થાય. તમારે કોઈ કવિ થવું હોય તો રોજ તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડે. ચાર ચાર ગામ ચાલતા લાંબો પંથ કપાય, તમારે અહીંથી ક્વિલેન્ડ જવું હોય તો રોજ ચાલવું પડે, ચાલતા જવું હોય તો એમાં રોજ તમે 10 કિલોમીટર 15 કિલોમીટર 25 કિલોમીટર ચાલો તો તમારો પંથ કપાય. પણ તમે અહીંયા બેઠા બેઠા વિચાર કરો, હું આટલું ચાલું તો આવી રીતે ક્વિલેન્ડ પહોંચું, આટલા કલાક ચાલું તો આટલું કપાય, આટલા કલાક ચાલું તો આટલું કપાય, એમ વિચારીને કોઈ દિવસ રંગ કાપી શકે નહીં. એના માટે તમારે ચાલતા થઈ જવું પડે. મહાત્મા વિદુર કહે છે કે એવી જ રીતે પોપટ પણ અભ્યાસથી બોલતા શીખે છે. પોપટ કઈ ઉપરથી શીખી નથી આવતો, અભ્યાસથી શીખે છે. એમ કાયર થઈ અને જો આળસ રાખે તો મહાત્મા વિદુર કહે છે કે માણસ માણસ નથી, એ તો ઢોર છે, એને કોઈ દિવસ સિદ્ધિ મળતી નથી. માટે મહાત્મા વિદુર કે મનુષ્ય મહેનત કરે તો એને ફળની પ્રાપ્તિ થાય છે. જજમેન્ટ લેતા શીખી જવાનું. ઘણા માણસોને જજમેન્ટ લેતા નથી આવડતું, એનો ઉપાધિ માણસ ચાર રસ્તે ઉભો રહે અને પછી ચાર રસ્તે ઉભો રહી નક્કી કરે કે હું જમણી બાજુ જઉં, ડાબી બાજુ જઉં, આગળ જઉં, પાછળ જઉં, તો શું થાય? ચાર રસ્તા ઉપર ઉભા રહી નક્કી કરે તો એ મોકામે ફૂંકી જાય આપણને, ગાડી એક્સિડન્ટ કરી જાય. એટલે ચાર રસ્તા ઉપર ઉભા રહી કોઈ દિવસ નક્કી ન કરાય મારે ક્યાં જવું છે, ક્યાં નથી જવું. તમારે પહેલેથી નક્કી હોવું જોઈએ કે મારે જમણી બાજુ જવું છે કે ડાબી બાજુ. એટલે સિદ્ધિ તમારે મેળવવી હોય તો પહેલા ધ્યેય નક્કી કરો કે મારે આ જગ્યા ઉપર જવું છે, તો તમને ઓટોમેટિક સફળતા મળી જશે. તમારે ડોક્ટર થવું હોય તો પછી ડોક્ટર લાઈન જ પકડવી પડે, પણ તમે ડોક્ટરની લાઈનમાં જતા રહો, પછી અધવચ્ચેથી તમે પાછા વળી પાછા એન્જિનિયરમાં જોડાઓ, એન્જિનિયરની લાઈનમાં મેળ ન આવે તો ત્યાંથી મૂકીને પછી તમે બીજી કોઈ લાઈનની અંદર જોડાઈ જાઓ, તો એમાં એકલમાં ભલીવાર આવે નહીં, એક જ સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. આટલા માણસની ક્યારે સોબત કરવી નહીં? મહાત્મા વિદુર કહે આટલા માણસની સોબત નહીં કરવાની. જેનું ચિત્ત ચંચળ હોય એની સોબત નહીં કરવાની. ચિત્ત ચંચળ એટલે વાત વાતમાં જૂઠું બોલે,
બહુ ચકોર હોય રાતના ઘણા માણસો તો જુઠ્ઠું બોલવાની દીક્ષા લઈ લીધી હોય ઘણા તો વાત વાતમાં જુઠ્ઠું બોલે વાત વાતમાં ચિત્ત ચંચળ હોય એવા વ્યક્તિનો ક્યારે સોબત નહીં કરવાનું ચિત્ત ચંચળ એટલે શાક માર્કેટ ની અંદર જાય પછી શાક માર્કેટ માં જઈ અને લારીઓ લારીઓ ચોલા ખાય રીંગણા લઉં બટાકા લઉં કે પછી કુબી લઉં કે ફૂલીવાર લઉં અને ચિત્ત ચંચળ કરે પણ લેવું હોય તમે કઈક લઈએ જ ભાઈ કુબી લઈએ કુબી લઈએ રીંગણા લેવા હોય તો રીંગણા માં તો લારીઓ લારીઓ ચોલા ખાધી રાખે બટાકા નું ના બટાકા હારા ને રીંગણા ના રીંગણા હારા નથી ફૂલેવાર ના ફૂલેવાર હારો નથી તો એને કોઈ દિવસ ક્યારે એવા માણસ ની સોબત કરવી નહીં કાયર પંપાડી ને રાખવા પડતા હોય એવાને પણ ક્યારે સોબત કરવી નહીં ઘણા માણસ રોજ હાથ ફેરવવો પડે પૈસા રાજી રહેજો નારાજ ન થતા પૈસા રાજી આવા માણસ ની સોબત ના કરવી અને વાયદા જેવા કહેવાય મહાત્મા વિદુર એને વાયદા જેવા કીધા મહાત્મા વિદુર કહે છે કે જેને રાજી રાખવો પડતો હોય એ કોઈ દિવસ ક્યારે પણ એની સોબત નહીં કરવાની આવા માણસો કોના જેવા ખબર છે વાદળા જેવા એને પાક કેવા વાદળા ખબર છે ચોમાસા ની અંદર અમુક વાદળા એવા થાય કે આમ ગાજે ખરા પણ વર્ષે નહીં તમને એમ લાગે બમણા વર્ષે અને પણ મોવા વર્ષે જ નહીં ખાલી એ ગાજ ગાજ જ કરે હા એટલે ઘણા માણસો વાદળા જેવા હોય ખાલી ગાજ ગાજ જ કરે પણ વર્ષે નહીં મોવા આપણને એમ લાગે હમણાં વર્ષે હમણાં વર્ષે પણ કોરા કટ તો એ ના જ વર્ષે તમારી ઉપર એટલે એવા માણસની સોબત ક્યારે કરવી નહીં પછી મહાત્મા વિદુર કહે છે કે ચિંતા કરવાથી રૂપનો નાશ થાય છે જો કોઈની ચિંતા નહીં કરવાની ટેન્શન નહીં લેવાનું ક્યારે પણ હા બિંદાસ રહેવાનું ટેન્શન લેને કા નહીં ટેન્શન દેને કા બરાબર ને ટેન્શન આપું પણ લેવું નહીં ઘણા માણસો કે મને એક જયારે મને કીધું હતું કે સ્વામી મેં જોયું અત્યારે સુધી જેટલા સંતો આવ્યા પણ તમે આખો દી મોજમાં હોશો મેં કીધું હું તો કાયમ મોજમાં જ રહું છું મોજમાં રહેવું અલગ ધરીની ચામડી લથડી પડે ને આંખો ઊંડી ઉતરી જાય ને દેખાય નહીં પણ ચિંતા જ નહીં કરવાની તમે ચિંતા કરવાની બંધ કરો તો મટવાનું છે નહીં મટે જો ચિંતા નહીં કરવી પણ શું કરવું ચિંતવન કરવું ચિંતા નહીં ચિંતવન કરવાનું કઈ પણ મુસીબત આવે તકલીફ આવે ત્યારે ભગવાનનું ચિંતવન કરો ભગવાન ઉપર મૂકી દો ભગવાન ચિંતા કરે આપણે શું કરવા કર્યું પેલા મુક્તાનંદ સ્વામી સાંજનો સમય હતો એક ગામથી બીજે ગામ જતા હતા રસ્તામાં નદી આવી આવી જંગલનો વિસ્તાર જંગલમાં નદી જાય સ્વામી નક્કી કર્યું હારું રાત પડી ગઈ છે નદી અજાણી છે કારણ કે પથરાજ નથી એટલે ક્યારે ખાડો આવે ક્યારે ટેકો આવે કઈ નક્કી નહીં સ્વામી નક્કી કર્યું નદી એમ તો પાણીથી ભરેલી પાછી પથરાજ નદી આપણે નદીથી અજાણ્યા છીએ ના નદીને પાર કરાય ના જંગલમાં બેસી રહેવાય જંગલમાં બેસું તો વાઘસી મારી નાખે અને નદીમાં ઉતરું તો પાણીમાં તણાઈને મરી જાઉં સ્વામી પથ્થર ઉપર બેસી ગયા અને સ્વામી નક્કી કર્યું થાશે ગમ તુ ગોવિંદ તનુ તેહ માહી સુજાશે આપનુ સ્વામી નક્કી કર્યું ભગવાનને ગમતું હશે એમ થશે આપણે ચિંતા કરવી નથી તો ભગવાન બ્રાહ્મણ વેશે આવી અને સ્વામીને કહે કે સાધુ રામ નદી પાર કરવી છે ચાલો જો તમને પાર કરાવો મારા ડગલે ડગલે પગ માંડજો કે જોજો મહારાજ બોલે છે મારા
ડગલે ડગલે પગ માંડ્યો જો એકાદું ડગલું આડું અવળું ભર્યા તો પાણીના પૂરમાં ગયા. મહારાજના ડગલે ડગલે ચાલવું સાહેબ. આપણે બધા તણાઈ કેમ જીવીએ છીએ? કારણ કે ભગવાનના ડગલે ચાલતા નથી. એટલા માટે પછી સ્વામીથી રહેવાનું નહીં ને. સ્વામી કે ભલે બુદ્ધે તમારા ડગલે ડગલે ચાલીશ, પણ મહારાજને તોય ચિંતા છે. એટલે મહારાજે હાથ લાંબો કરીને કીધું, લો સ્વામી મારો હાથ પકડી લો. સ્વામીએ હાથ પકડ્યો મહારાજનો, આગળ મહારાજ પાછળ સ્વામી. નદીનું મધ્ય આવ્યું એટલે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે ભૂદેવ જોજો હો હાથ મૂકી દેતા નહીં. ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી હું જેનો હાથ પકડું એને કોઈ દી મુકતો નથી, પણ આ જીવ એવો ભૂંડો છે ને કે પરાને આંચકીને આ જીવ હાથ છોડાવી દે એમાં અમે શું કરીએ? કયો બરાબર એ જીવનો સ્વભાવ હોય. ભગવાન તો ક્યારે કોઈને નથી છોડતો સાહેબ. એક વખત ભગવાન પકડે ને ભગવાન કોઈને નથી મુક્ત. આપણે પરાણે હાથ છોડાવી દઈએ છીએ આંચકીને, આપણને અનુકૂળ નથી આવતું. એટલા માટે અમે મંદિરમાં આવીએ, પણ તમારા મંદિરમાં બરાબર વહીવટ નથી. તમારા મંદિરમાં આમ છે, તમારા મંદિરમાં તેમ છે, એમ કરીને આપણે મંદિર આવતા બંધ છે. કોને હાથ છોડ્યો? આપણે. ભગવાને તો નથી છોડ્યો. મહારાજ તો કહે કે મંદિરમાં આવીને બેસે જે સભામાં બેઠો હોય, ભગવાનનું સાનિધ્ય હોય, સંતોનું સાનિધ્ય હોય, કથા વાર્તા ચાલતી હોય, હરિ ભગત બેઠો હોય, તો મહારાજ કે અક્ષરધામની સભામાં ને આ સભામાં રતિ માત્ર પણ ફરક છે નહીં. તમે અક્ષરધામમાં બેઠા છો, પણ જો આપણને આવડે નહીં, આપણે અવરચંડાઈ કરીએ અને અક્ષરધામમાંથી હેઠા પડીએ, માપ કોનો? આપણો છે. ભગવાન તો કોઈને ધક્કો ક્યારે મારતો જો ભગવાન ક્યારે કોઈને દુખી કરવા માંગતો જ નથી. કોઈને દુખી નથી કરતો ભગવાન. દુખી કોણ થાય છે? માણસ સ્વયં પોતે પોતાની જાતે દુખી થાય છે, પોતાના સ્વભાવે કરીને દુખી થાય છે. બાકી ભગવાન જીવનમાં ક્યારે કોઈને દુખી કરવા માંગતો. તમારે સુખી થવું હોય તો એક સૂત્ર તમને આપું. તમારે સુખી થવું છે? હાથ નાખ્યો. સુખી બધા થવું છે. તો જો સુખી થવું હોય તો એક સૂત્ર યાદ રાખજો તમે. જ્યારે પણ દુઃખ આવે, જ્યારે પણ દુઃખ આવે, તકલીફ આવે, ત્યારે શું વિચારવાનું? કે આ મહારાજે દુઃખ મોકલ્યું છે, આ ભગવાને આપત્તિ મોકલી છે, પણ આ આપત્તિની પાછળ ભગવાને મારું કંઈક હિત ઈચ્છ્યું છે. જો તમને સુખ ના થાય તો કહેજો. ગમે એવી આપત્તિ આવે, ગમે એવો સમય, વિપરીત સમય આવે, પણ એ વખતે શું વિચારવાનું? કે ભગવાને જે પણ કઈ મોકલી છે આપત્તિ, એ મારા સારા માટે મારી પડે. એ વખત નોકરી જતી રહે ને તો કોઈ એમ નહીં વિચારવાનું અમે આટલી બધી સેવા કરીએ અમારી નોકરી જતી રહી, પણ એ વખતે એમ વિચારજો નોકરી જતી રહી ને ઠાકોરજી ની કઈ કૃપા છે, ઠાકોરજી મને કઈ સારી જગ્યાએ જોબ લગાડવા માટે આ નોકરી લઈ લીધી છે, એવું વિચારજો. જો તો કોઈ દિવસ દુઃખ આવશે. એ ચિંતા નહીં કરવાની ક્યારે, બસ ચિંતા કરવા વાળાને રોગ પણ થાય. જો જે વ્યક્તિ ચિંતા કરે એને માનસિક રોગ થાય. ઘણા માણસો ને મગજ ફરી જતા કેના કારણે બહુ અતિશય તમે ટેન્શન લો ને એટલે મગજ ઉપર અસર થાય. એટલે ચિંતા નહીં કરવાની ક્યારે. મહાત્મા વિદુર ને દૂતરાજ કેમ કહે છે કે હે વિદુર, મેં કપટ બહુ કર્યા છે એટલે મને ચિંતા થાય છે. એટલે વિદુરજી એમ બોલ્યા કે તમે કપટ કર્યા છે અને અમારી પાસે તમને ચિંતા થાય છે એટલે તમે આંધળા છો. કે જો કેવું મસ્ત છે, તમે કપટ કર્યા છે એટલે તમને ચિંતા થાય છે એટલે તમે આંધળા છો. કે આંધળા છો એટલે આંખેથી આંધળા નહીં, અંતરથી આંધળા છો. કે સત્ય શું છે બધું જાણો છો, પણ તોય તમને કઈ ભાન પડતું નથી અને તમે અધર્મનો સાથ સહકાર આપો છો. જાણવા છતાં પણ તમે બોલતા નથી, એટલે માટે તમારા જીવન તો રાજા થવા યોગ્ય છે નહીં. તમે તો વિરાસતના ગાદી ઉપરથી ઉતરી જાઓ. કે વિદુર જે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હા અરે આવા માણસો તો ને વિરાસતા ઉતરી જાય નું હાલ. આ મનમોહનસિંહ ઉતરી ગયો કેટલો ભારત ખાઈ ગયો
એટલે વિષ્ણુને નચાવે એમ ના કરો તો એટલે ખાલી ખોટું એવું આપણે કરવું કે સોન્યાને નચાવે એમ નાચવું મનમોહનની છે એના કરતા ધૃતરાષ્ટ્ર ઉતરી જાતો બહુ ફાયદો છે કારણ કે તારી અંદર આવડત નથી તારી તાકાત નથી મોટા ભાઈ લોભ છોડી દો તો તમને શાંતિ થઈ જશે સત્તા મૂકી દો તો તમને શાંતિ થઈ જશે પણ તોય એને શાંતિ નથી થતી કેમ વિચાર કરવા આવું કેમ થાય છે એક જણ બહુ ખોપડી બાજુ છે ભેજા બાજુ એને શું કર્યું ખબર છે આગળ એમ ખુરશી મૂકી દીધી અને જેવી ખુરશી દેખાણી ત્યાં તો એટલી સ્પીડમાં દોડો ને ઘણી જગ્યાએ શું ખબર છે મંદિર હોય મંદિરની અંદર કમિટી હોય અને કમિટીમાં વ્યક્તિ હોય બહુ સમજવા જેવું સૂત્ર છે મંદિર હોય મંદિરમાં કમિટી હોય અને કમિટીમાં વ્યક્તિ હોય પણ ઘણી જગ્યાએ શું હોય મંદિર હોય કમિટી હોય પણ માનવ માળાની અંદર કમિટી હોય એટલે બધા શું માનતા હોય હું ટ્રસ્ટી હું પ્રેસિડેન્ટ બધા પોતાની જાતને પ્રેસિડેન્ટ ને ટ્રસ્ટી માનતા હોય બધા એવું હોય જે લોકલ આવતા હોય બધા બધા એને એમ કે હું વડાપ્રધાન છું બધા એને એમ કે હું મુખ્યમંત્રી છું બધા એને એમ કે હું ધારાસભ્ય છું મારું ચાલે પેલાનું ન ચાલવું જોઈએ બધા એને એવું હોય પણ વ્યક્તિ કેવો હોવો જોઈએ મહાત્મા વિદુર કહે છે કે સત્તાધીશ સત્તા એ જ કરી શકે કે જે વ્યક્તિ છે એની અંદર સારા નસરાનું ભાન છે સ્વયં પોતે નિર્ણય લઈ શકે એવો વ્યક્તિ સત્તા કરી શકે છે બાકી લોભીઓ ક્યારે પણ સત્તાઓને ભોગવી શકતો નથી માટે તમે મૂકી દો તો બહુ સારું થશે મહાત્મા વિદુરે ઘણી ઘણી બધી વાતો કરી છે અને છેક સુધી હવે પહોંચાય એવું છે નહીં એટલે ત્રીજો અધ્યાય છે તો આપણે હવે ત્રીજા અધ્યાયને વિરામ આપી દઈએ બાકીની જે કથાઓ છે આપણે જ્યારે સમય મળે કોઈક દિવસ ટાઈમ મળે તો ત્યારે આપણે સાંભળીશું વિદુર નીતિના વાક્યો સાંભળવા જેવા છે એટલે 9 દિવસ સુધી વિદુર નીતિની અંદર જે જે પણ કંઈ ભગવાનના ચરિત્રો આવ્યા ચરિત્રોની સાથે જે પણ કંઈ નીતિ વાક્યો હતા એ બધા તમને થોડા સરળતાથી સહજતાથી સમજાય એટલે મેં મારી બુદ્ધિ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ભાઈ વિદુર નીતિ હતી એટલે સ્વાભાવિક વાત છે કે મેં પહેલા જ કીધું હતું તમને કે આ તો છે ને કડવું કર્યાતું છે ઘણાને દુઃખ પણ થયું છે ઘણાને ખોટું પણ લાગ્યું છે કારણ કે અમારી પાસે તો શું છે કે બધા સમાચાર મળી જાય કારણ કે તમે શું છે કે પેલી ગુજરાતી ચેનલ ના સમાચાર છો અને અમે બધા બીબીસી લંડન છીએ એટલે અમારી પાસે બધા સમાચાર આવી જાય એટલે ઘણા દુઃખ થયું છે અમારા બોલવાથી તો જો ભાઈ મારે કોઈનું હૃદય દુખાવવાનો મારો કોઈ એવો વિચાર નથી કે કોઈને મારે હૃદય દુખાવો દુખવાય હું બોલી શકું એમ મારે કોઈને દુઃખ પહોંચે એવું નથી બોલવું પણ વિદુરજીએ જે પણ કઈ કીધું એ જ મેં તમને કીધું છે અને વિદુરજી જે વાક્યો કીધા એમાં મેં થોડું મરચું મીઠું ઉમેરી તમને કીધું છે મારી ભાષામાં બાકી જો હકીકતમાં વિદુરજીએ જેવા વાક્યો કીધા એવા તમને કીધા હોત ને તો મને એવું લાગે કે જે રોજ સભા મંડપ ફૂલ થઈ જતો તો એ સભા મંડપ ફૂલ થાત નહીં અડધો સભા મંડપ જ રહે તો રોજ સભા મંડપ ફૂલ થઈ જતો એનું કારણ શું છે કે જો મરચું મીઠું અમે ઉમેરી બોલતા હતા અને તમને બધાને ગમતું એટલે ઘણાને ખોટું પણ લાગ્યું છે અને જો ખોટું લાગ્યું હોય જીવનમાં ઉતારવા જેવા છે તમારા માટે છે અમારા માટે કશું છે નહીં જે અમારા માટે છે એ અમે ગ્રહણ કરી લઈએ છીએ એટલે વ્યક્તિએ પોતાના માટે જેટલું આવતું હોય બધું ગ્રહણ
કરી લેવું જોઈએ. એમાં તમને પણ જો આમાંથી સારું લાગ્યું હોય તો ગ્રહણ કરી લેવાનું, જે ગમ્યું હોય એ ગ્રહણ કરી લેવાનું. એટલે હું વારે ઘડીએ તમને બે હાથ ધોરી પ્રાર્થનાઓ કરતો હતો, વિનંતી કરતો હતો કે સાહેબ ગમે તો સ્વીકારી લેવાનું, ના ગમે તો નહીં સ્વીકારવાનું, પણ કોઈ દિવસ ત્યારે અવળો વિચાર કરવાનો નહીં. એટલે અમને તો ગમે તેમ કોઈ બોલે તો અમને કંઈ ફરક પડે નહીં અને અમને કોઈ દિવસ ખોટું લાગતું નથી. પણ અમે બધા છીએ ને એ પિત્તળના વાસણો છીએ, અમે સંતો હોય ને પિત્તળના વાસણો, કેમ? કારણ કે બધા કુવાના પાણી પીધા હોય ને એટલે અમે હવે બધા છીએ પાકા થઈ ગયા. પેલા કુંભારના જે માટલા હોય ને તો માટલાને જ્યારે અગ્નિ તપાવે પછી માટલું પાકું થઈ જાય, પછી જે આવે એને ટકોરા મારે, જે આવે એને ટકોરા મારે, પછી ખબર પડે આ માટલું પાકું છે ના માટલું. કારણ કે અમારા સંતો બધા પાકા માટલા જેવા છે, એને ગમે એમ ટકોરા મારો કશું થાય એમ નથી. પણ તમે બધા છો કાચના વાસણ જેવા છો, કાચનું વાસણ જો હાથમાંથી પડ્યું તો જય સ્વામિનારાયણ ફૂટતા વાર લાગે નહીં. એટલે ક્યારેક કોઈનું હૃદય દુભાણું હશે, ક્યારેક કોઈને તકલીફ થઈ હશે, અને થઈ છે પણ ઘણી, ઘણા એવા બે ત્રણ હરિભક્તોને થઈ છે તકલીફ, તો એ હરિભક્તો રાજી રહેજો મારી ઉપર બાપા. કારણ કે હરિભક્ત નારાજ થાય ને એ તો ભગવાનને પણ ગમતું નથી, અમારા થકી હરિભક્તો નારાજ થાય એ તો ભગવાનને મંજૂર ન હોય તો અમને પણ કેમનું મંજૂર હોય. તો જે પણ હરિભક્તોને કંઈ પણ દુઃખ થયું હોય તો વ્યાસ ગાદી ઉપર ક્ષમા માંગીએ છીએ. બીજું વિશેષમાં કે વિદુર નીતિના 9 દિવસ કેમ પૂરા થઈ ગયા એ મને તો ખબર પડી નથી, તમને ખબર પડી કે ન પડી એ મને ખબર નથી. 9 દિવસ કેમ પૂરા થઈ ગયા એ ખ્યાલ ન આવે. તમને મજા આવી ન આવી વિદુર નીતિ આવી? જો ગમ્યું તો સારું કહેવાય. એટલે વિદુર નીતિ જીવનમાં ઉતારવા જેવું શાસ્ત્ર છે, જીવનની અંદર વણવા જેવું શાસ્ત્ર આ છે ને. વિદુર નીતિ એક કહેવાય વસ્ત્રો જેવું છે, માણસ વસ્ત્ર પહેરે તો જ સારું લાગે, તો નગ્ન હોય તો વિભત્સ લાગે. એટલે વસ્ત્રો આ વિદુર નીતિ આપણા વસ્ત્રો છે, ચારિત્ર રૂપી વસ્ત્રો. તો જીવનમાં ઉતારજો અને ગ્રહણ કરજો. અને આઈ થિંક આપણે સીડી બને છે ને, હા તો સીડી બનાવજો, હો મને આપજો કે હું સાંભળું ને હું કેવું બોલું છું. સાંભળવું જોઈએ તો ખબર પડે, ફરીથી પરિવર્તન કરવું હોય તો. એટલે તમે બધા સાંભળજો, પાછા લઈ જજો. એવું હા, યુટ્યુબ ઉપર હશે આપણી વેબસાઇટ ઉપર, તો જોજો બધા. પણ લાઈવ કરજો, ઓનલાઈન માં કરતા પાછા લાઈવ માં કરતા ના ગમે તો લાઈવ કરજો. તો સરસ મજાનો આપણે 9 દિવસ અને પાટોત્સવ ધામધૂમથી આપણે ઉજવ્યો છે. રાધા કૃષ્ણદેવ હરે કૃષ્ણ મહારાજનો પાટોત્સવ 70 વર્ષ ભગવાનને આજે પૂર્ણ થયા. કેવો સરસ મજાનો અભિષેક, ભગવાન દર્શન કર્યા બધાએ. અને હું તો એવું માનું છું કે જેને આજે અભિષેકના દર્શન કર્યા છે એને તો હવે કશું કરવાનું રહેતું નથી. બસ આપણને નાવા મળે કેવી મજા આવે, એવું સરસ મજાનું કેસરનું જળ. અને એ જળથી ઠાકોરજીને જે અભિષેક થયો છે અને બહુ મજા આવી ગયો, અને અભિષેક કરવાની પણ બહુ મજા આવી, દર્શન કરવાનો પણ બહુ આનંદ થયો. હમણાં તો આપણે 56 ભોગ અંકોટ અત્યારે તૈયાર થાય છે, એના પણ આપણે 12 વાગે દર્શન કરવાના છે બધા સાથે મળીને. અહીંયા આપણા સંતોમાં ખાસ તો શાંતિ સ્વામી, એમની સેવા કે પછી એમનું ભજન એની વાત કરવા જઈએ ને તો મને એવું લાગે છે કે આપણે એક દિવસ છે ને સ્પેશિયલ શાંતિ સ્વામીની સેવાની પારાયણ કરીશું. બોલો, અને એના માટે 9 દિવસ ઓછા પડે એવી સેવા છે ભગવાનની. તમે જો ઠાકોરજીને લાભ લડાવે ને ત્યાં બહુ આનંદ આવે, બહુ મજા આવે. ઠાકોરજીના થાળમાં પણ એટલી બધી કોઈ થાકે નહીં. જો તમે ગઈકાલ રાત્રે છે ને અમે
તમે જેમ બેઠા હતા રાતે રાતે મળી ગયા, રાતનો એક વાગી ગયો. હા રાતનો એક વાગી ગયો. મેં તો કીધું હાલ તો અમારે ઉઠવાનું કીધું, વીમો હશે કીધું, હવે તું શાંતિ શાંતિ જગાડજો કીધું. હા તો એ સવારે વહેલા 4 વાગે તો શાંતિ શાંતિ નહીં થઈને તૈયાર થઈને આટા મારતા કુકરની સીટી વાગતી હતી 4 વાગે. મેં તો હાલ કીધું જાગી લઈ કીધું શાંતિ શાંતિ આટલા બધા વહેલા કીધું તો કે અભિષેક કરવાનો, ઠાકોરજીની સેવા કરવાની, બોલો શણગાર નશા કરવાના. પણ તો એ 4 વાગે જાગી મંદિર ની અંદર ઠાકોરજી ને નવરાય તો ફર્સ્ટ ક્લાસ. કેટલા ઠાકોરજી ને આમ હાચવે છે. અને એટલું યાદ રાખજો, ઠાકોરજી નું તેજ છે ને એ પૂજારી ની સેવા ઉપર થી આવે છે. જો પૂજારી સેવા બરાબર કરે નહીં ને તો કોઈ દિવસ મૂર્તિ માંથી તેજ નીકળે ને. ઘણી જગ્યાએ તમે મૂર્તિ જોવો ને તો આમ તેજ તેજ નો અંબાર. આપડા ભગવાન કેવા છે જો, આમ એવા તેજ તેજ નો અંબાર છે કે સામેથી ખસવાનું મન થતું નથી. ઘણી જગ્યાએ મૂર્તિ હોય તો ભગવાન ખાતી કરી પી ગયા એવા મોટા હોય. કેમ અરે બોલે પૂજારી બિચારો ઠેકાણા સુધી પૂજા કરતો હોય, પવિત્ર ના જાણે નહીં, સોળે બોલે કઈ ખબર જ ન પડે. હા કે અમે સોળે સત્તરે છીએ તંતો માર્ગે, તો એમાં કોઈની તેજ આવે નહીં. આ મૂર્તિઓમાં તેજ, એનું કારણ એક તો મહારાષ્ટ્રીએ પ્રતિષ્ઠા કરી અને બીજું કે પ્રતિષ્ઠા પછી તમને પૂજારી પણ બહુ સારા પડે. એટલે શાંતિ સ્વામીની પૂજા તો ખરેખર બહુ વખાણ્યા વખાણ્યા જેવી છે, નહીં પણ આમ બિરદાયા જેવી એમની સેવા છે. અને એવી જ રીતે અહીંયા બંને સંતો અમારા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી જેઓ અહીંયા રહી અને ખૂબ સત્સંગ કરાવ્યો છે અહીંયા તમને બધાને. અને કથા પણ સ્વામીની કથા બેઠા આવીએ ને તો આમ હલવાનું મન ન થાય, આમ ધીર ગંભીર ભાગવતની કથા કરતા હોય ત્યારે તો બહુ આનંદ આવ્યો સ્વામીની. તો સ્વામી થકી પણ તમે બધાએ બહુ સત્સંગ, વ્રજવલ્લભ સ્વામી પણ આમ મિત્ર જેવા છે, મિત્ર જ છે સ્વામી. કારણ કે શાંતિ સ્વામી વ્રજ સ્વામી ને હું ત્યારે નાનો હતો બહુ ભણતો હતો 7માં 8માં, અને શાંતિ સ્વામી વ્રજ સ્વામી મૂડીમાં પૂજા કરતા હતા. આજે 5 વાગે ને કે હું સ્કૂલેથી છૂટી ના આવું, એટલે આપણને થોડો ક્રિકેટનો શોખ ખરો અને શાંતિ સ્વામીને વ્રજ સ્વામીને ખરો. પણ ક્રિકેટ રમતા હોય ને એટલે શાંતિ સ્વામી વ્રજ સ્વામી પણ રમવા ના દે, પાણી પર બેહાડી દે. અને પછી એમ પાછળ હવેલી દરો જાય એટલે અમે લેવા મોકલી જાય દરો લઈ આવી ગયા. તો ક્યાંથી કોઈ નહીં આપે બોલો. હા બોલો, હવે બે વર્ષ જોડી દે કોઈની બેટિંગ જ ન આવી. પછી તે નક્કી કર્યું, મેં કીધું હવે મારે એવી બેટિંગ કરી, એવી બેટિંગ કરી કે એમનો દાવ જ ન આવે. તો એટલે સંતો જોડે બહુ આત્મીયતા હતી. શાંતિ સ્વામી વ્રજ સ્વામી એમ એ હું નાનો હતો ને ત્યારે આ સંતો મને મૂડીના બધા સંતો પ્રત્યે આદર હતો, કારણ કે એમની જોડે રહ્યા છીએ, મોટા થયા છીએ, ઉછર્યા છીએ એટલા માટે. અને હાચવતા પણ એવા હો બહુ હાચને. ઘણી વખત આમ મોડું થયું હોય ને ક્યાંક આગા પાછળ થયા હોય તો તમે પૂછે કેમ મોડો દેખાણો નહીં, કે બાકી ગયો તો શું છે શું નહીં, બધું ધ્યાન રાખે એવા સંતો. એટલે આ સંતોની સાથે વ્રજ સ્વામી, શાંતિ સ્વામી, મોટા સ્વામી, સંતોની સાથે બહુ ખતરો ભાવ છે. એમના થકી સત્સંગના રિપ્યુસ પાન ગ્રહણ કર્યા છે એટલા માટે. એટલે 9 દિવસનો આ જ્ઞાન યજ્ઞ તમારા બધા હરિભક્તોનો તો પ્રેમ એટલો બધો છે. બધા હરિભક્તો મને અહીંયા શિકાગોમાં આવ્યા પછી મને બહુ આનંદ થયો, કારણ કે પહેલા સાંભળેલું બધું. કારણ કે શું છે કે અમેરિકાની મથુરાવતી છે ને થોડી મેલી છે. હા થોડી મેલી છે. મેલી એટલે કેવી રીતની ખબર છે? અમારા સંતો ઘણી વખત વાતો કરે સારું અમેરિકા જવાય નહીં કે, પણ શિકાગો આવ્યા પછી મને જ એવું લાગ્યું કે અમેરિકા તો આવવું જ જોઈએ, પણ એમાંય પાછું શિકાગોમાં જ આવવું જોઈએ. શિકાગોમાં રહેવા જેવું છે, કારણ કે બધા હરિભક્તો તમે જુઓ કેટલા બધા પ્રેમાળ છે. અમારા જગદીશભાઈ હોય, મોટા ભગત હોય, નાના ભગત, ધીરુ બાપા હોય, ત્યાં દિનેશભાઈ હોય, ઠાકોરભાઈ હોય, બધા રાજુભાઈ, બધા હરિભક્તો આપણે બધા એના નામ ના દઈ શકીએ કેટલા બધા હરિભક્તો છે. અને જગદીશભાઈ તો પાછા મારા કાકા થાય, તમને બધાને ખબર નહીં હોય, પણ જગદીશભાઈના બાપુજી છે ને, જગદીશભાઈના બાપુજી મારા ગુરુના ગુરુ, અમારા દાદા ગુરુ, એમના સેવક હતા. એટલે જગદીશભાઈ અને મારા ગુરુ બે ગુરુભાઈ થાય, એટલે મારો કાકા થાય ને. એટલે કાકો પણ બહુ મહાન છે મારા વાત કરવા. કાકા ભત્રીજા તો વાંચે ન વાંચે તો હાચવે ને સાહેબ, એમનો ભત્રીજો જગદીશભાઈ નો.
એટલે ખરેખર બધો પરિવાર મળે ને એટલે બહુ આનંદ થાય આપણને. હરિભક્તો પણ બધા બહુ મજાના છે, બધા હરિભક્તો બસ આવો ને આવો પ્રેમ રાખવાનો. જો સત્સંગમાં સુખી થવું હોય તમારે તો પ્રેમ રાખો, પ્રેમની ગંગા બહાતે ચલો. જો તમે પ્રેમથી સત્સંગમાં રહ્યો ને તો તમને એ સુખનું સુખ ને સુખ આવશે. પણ જો સત્સંગમાં આવી જરા બધા કરીને તો ભાઈ સુખ આવે, પ્રેમથી રહ્યો બસ. કોઈ દિવસ અભાવ નહીં, અવગુણ ક્યારે અભાવ અવગુણ લાંબો જ નહીં. મહારાજે સ્પષ્ટ શબ્દોમાં ના કરી વચનામૃતમાં કે જેના જીવનની અંદર ને જેના અંતરમાં અભાવ અવગુણ આવી જાય છે ને, મહારાજ કે સત્સંગમાં ગમે અહીંયા જાય એને કોઈ દી સુખ આવે નહીં. જો સત્સંગમાં તમારે સુખ જોઈતું હોય ને, અભાવ અવગુણ બિલકુલ કાઢી નાખો. પ્રેમથી ભજન કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, સાધુની સાથે વેત રાખો. જો સાધુ ગુંડું કરશે તો સાધુ ભોગવશે, તમે કરશો તો તમે ભોગવશો. જો તમે ગુંડું કરો તો કઈ અમારે ભોગવવાનું નથી, અમે કરીએ તો તમારે ભોગવવાનું. હવ હવની કરણી હવ હું ભોગવે, બરાબર ને? સૌની કરણી સૌ ભોગવે, કે આપણે સત્સંગમાં પ્રેમ રાખીને જીવન. એક વખત સાહેબ તમે પ્રેમથી જીવો, તમને જુઓ એવો આનંદ આવશે, એવો આનંદ આવશે કે સત્સંગમાં તમે નહીં ચાખ્યો હોય ને એવો રસ તમને મળશે. પ્રેમ કરો સંતોની સાથે, ભગવાનની સાથે, જોવા તમને બહુ મજા આવશે, બહુ મજા આવશે. તો આ નવ દિવસના જ્ઞાન સત્રને આપણે અહીંયા વિરામ આપીએ, બે મિનિટ નારાયણ ધૂન કરીએ, પછી આરતી કરીએ, પછીનો જે આગળનો કાર્યક્રમ છે, પાછો આગળનો કાર્યક્રમ કે પછી આગળ હું ચલાવું, પેલા અત્યારે નારાયણ ધૂન કરી અને આરતી કરી અને પછી આપણે બધાને વિરામ આપીશું. બોલો સહજાનંદ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. પટેલ
હાલ ન્યૂજર્સી એમનો સમગ્ર પરિવાર જ્યોષ્ણાબેન રમેશકુમાર પટેલ પરિવાર એમના સુપુત્રો નીરજભાઈ પ્રજ્ઞેશભાઈ અને જ્ઞાનેશભાઈ અને એમના સુપુત્રોના ધર્મપત્ની અંજલિબેન હેતલબેન દીપકબેન અને વૈશાલીબેન અને સતીશકુમાર એ પણ અહીંયા ખાસ પધારશે. પાટોત્સવના સહયજમાન શ્રીઓ પક્ષ નિવાસી દેવાભાઈ મોહનદાસ પટેલના મોક્ષાર્થે પક્ષ નિવાસી ઈચ્છાબેન દેવાભાઈ પટેલના મોક્ષાર્થે પરમ ભગવજય શ્રી વિષ્ણુભાઈ અને ભારતીબેન પટેલ રશ્મિ અને ભૂમિ એ પણ પધારશે. પરમ ભગવજય શ્રી કાંતિભાઈ અને કમળાબેન પટેલ ફૂલ સત્રપુરાવાળા હસ્તે પ્રવીણભાઈ અને દક્ષિકાબેન પટેલ પ્રિતેશ ઋષિ અને દીપાલી નાના ભગતભાઈ શાહના મોક્ષાર્થે પરમ ભગવજય જયંતિભાઈ કાશીલાલ શાહ પરમ ભગવજય કમલેશભાઈ અને કોકિલાબેન શાહ રાહુલ અને ડોક્ટર રુચિ અને નિશા દિશાની આટલા જણ અહીંયા ખાસ પધારો અને બસ બંને વિભાગની અંદર વેચાયો સંત એક મિનિટ તમને પૂજન કરાવવાનું સમય આવો પરિવારમાંથી એક જ સભ્ય અહીંયા આગળ પૂજન શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસ Thank you.